जिलेने किरदार तो सपनू छे संसार ए प्राणिया जिलेने किरदार तो सपनू छे संसार ए प्राणिया जिलेने किरदार तो सपनू छे संसार धन दौलत જેમ નરસિંહના પ્રભાતિયા, અખાના છપ્પા, ધીરાની કાફીઓ, એમ ભોજા ભગતના ચાપખા. 18મી સદીના જાણીતા જ્ઞાન ભક્તિ માર્ગી કવિઓમાં એક ખૂબ જ જાણીતું નામ એટલે ભોજો ભગત. એમનો જન્મ ઈસવીસન 1785માં થયો હતો. પૂજ્ય ભોજલરામ બાપા આજથી 226 વર્ષ પહેલાં વૈશાખ મહિનાની પૂનમે દેવકી ગાલોળ ગામે જેતપુર તાલુકાના એ નાના ગામની અંદર એમનો જન્મ થયેલો. બાપાનું કુટુંબ ફરતા ગાયકવાડમાં આવ્યું અને આ ઠેબી નદીને કાંઠે એમને આ સ્થળ, જે સ્થળ ઉપર આપણે ઊભા છીએ, એ સ્થળ સારું લાગ્યું ભક્તિ કરવા માટે. એટલે આ બાજુમાં લીમડો આવેલો છે, એ બાપા આવ્યા ત્યારે હતો જ, અને અહીંયા જંગલ જેવું હતું એટલે એ લીમડા નીચે બાપા બેસી ગયા અને એને ભક્તિ કરવા માટે આ સ્થળ બહુ ઉત્તમ લાગ્યું. અને ત્યાં ધીમે ધીમે આ ગામ વિકસાવ્યું. એમની જ્ઞાતિ હતી કણબી પટેલ અને અટક હતી સાવલિયા. ભોજા ભગતે પોતે તો લગ્ન કર્યા નહોતા, પણ એમના અંતિમ દિવસોમાં એમના શિષ્ય જલારામ ભગતને વચન આપ્યા પ્રમાણે એ ફતેપુર છોડીને જાય છે ત્યારે ફતેપુરની ગાદી એમના નાના ભાઈને સોંપીને જાય છે. આજે એમની 7મી પેઢીના ભક્તિરામ બાપા અહીંનો વહીવટ સંભાળે છે. સૌપ્રથમ આપણે એમની પાસેથી થોડી વાત સાંભળીએ. એ જન્મથી 12 વર્ષ સુધી જેમણે અનાજ નહોતું લીધું, ફક્ત દૂધ ઉપર એ રહેલા, એટલે નાનપણથી જ એમની દુધાહારી બાલયોગી તરીકે પહેલે એ બાળપણથી જ એમની નામના. 12 વર્ષ સુધી કોઈપણ સાધુ સંતો ઘેરે આવે તો એમના માતા ગંગામાં એ ફરિયાદ કરે સાધુ સંતોને કે આ બાળકને કંઈક સમજાવો, પણ ભોજલરામ બાપા અડગ અને એમણે કીધું કે મારા ગુરુદેવ આવે, મને દીક્ષા આપે અને આદેશ આપે, પછી હું અનાજ લઈશ. 12મે વર્ષે એ સામેથી ગિરનારની અંદરથી મહાન યોગી એવા રામેતવન નામના યોગી આવ્યા અને બાપાનું ઘર પૂછતા એ દેવકી ગાળોળ ગામે એમને ઘેરે ગયા. બંનેની નજર મળી એટલે ભોજલરામ બાપા ઓળખી ગયા કે આજે મારા આંગણે મારા ગુરુ આવ્યા છે. એમને ગુરુમાં ગોવિંદના દર્શન થયા અને ભોજલરામ બાપાને જોઈ અને ગુરુ રામેતવન યોગીએ કીધું, અરે ગંગામાં આ તો તમારે ઘેરે કોઈ મહાન પ્રતાપી સંતે જન્મ લીધો છે, આજે રસોઈ બનાવો, અમે બંને સાથે જમશું. અને 12મે વર્ષે ગુરુ અને શિષ્યએ ભોજન લીધું. આ કણબી સંતની નિરક્ષરતા એમના હૃદયમાંથી ફૂટેલી જ્ઞાનવાળીની આડે ક્યારેય નથી આવી. ભોજા ભગતે વૈવિધ્યસભર સાહિત્યનું સર્જન કર્યું છે. એમણે 5 ખંડનું સેલૈયા આખ્યાન અને 6 કડવાની નાની ભક્તમાળ લખી છે. આ ઉપરાંત 3 કડવાના ભક્તબોધમાં
ષડચક્ર ભેદનથી થતા બ્રહ્માનુભૂતિનું નિરૂપણ એમણે કર્યું છે. જ્ઞાનોપદેશ કરતી 52 અક્ષર તથા કક્કા નામની લાંબી રચનાઓ પણ એમણે કરી છે. આ ઉપરાંત પ્રભાતિયા, સરવડા, કાફી, હોરી અને ખૂબ બધા ચાપખા પણ એમણે લખ્યા છે. ભોજા ભગતનું ખૂબ જાણીતું ભજન કાચબો કહે છે, કાચબીને તું રાખને ધારણ ધીર, એ પંક્તિથી શરૂ થતું કાચબા કાચબીનું ભજન ખૂબ જ જાણીતું છે. એવું જ એમનું બીજું જાણીતું ભજન કીડીબાઈની જાનમાં છે. આ કીડીબાઈની જાનમાં એ પ્રચલિત ભજનના આપણે કેટલાક અંશ સાંભળીએ. કીડી બિચારી તીડલી રે કીડી ના લગની આલેવાય પંખી પારે મડા અન્ય કેટલાક જાણીતા ચાપખાઓની પ્રથમ પંક્તિઓ આ પ્રમાણે છે. પ્રાણીય ભજીલેની કીર્તર, આ તો સપનું છે સંસાર. બીજામાં કહે છે, જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ. ત્રીજા ચાપખાની શરૂઆત છે, મૂર્ખો મોહને ઘોડે ચડે રે, માથે કાળ નગારા ગડે વગેરે છે. ભોજા ભગતની ભાષા એકંદરે ગામઠી, જાડી, સાદી છતાં અત્યંત ચોટદાર છે. આપણે એમના બીજા ચાપખા પણ સાંભળીએ. હે ભગતિ સુરવીરની થાચી રે, લીધા પછી મેલે નહીં પાછી રે. આવો
આપણી ભાષાના મધ્યકાલીન યુગના આ મહાન કવિનું અવસાન ઈસવીસન 1850માં થયું હોવાનું મનાય છે. જલારામ બાપાને અંતિમ દિવસો એમને એમ થયું કે મારે હવે અહીંયા જ રહેવું છે અને ગુરુદેવની સેવા કરવી અને અંતિમ દિવસો અહીંયા જ ગાળવા. પણ એક દિવસ બાપાએ કીધું કે જલારામ વીરપુર જઈ જગ્યાસ્થાન બાંધી અને અન્નક્ષેત્ર શરૂ કરવાનું કીધું. એટલે જલારામ બાપા કે ગુરુ આજ્ઞાથી એટલે જવું તો પડે, પણ મને એક વચન આપો તો જાઓ. બાપા કે માગ. ત્યારે જલારામ બાપાએ કીધું કે હું વીરપુર જાઉં, પણ તમારા અંતિમ દિવસો આવે, દેહ ત્યાગ કરવાની ઘડી આવે ત્યારે મને છેલ્લે દર્શન આપી અને પછી દેહ ત્યાગ કરો તો હું એમ જાઉં. એટલે બાપાએ કીધું ભલે છેલ્લે તારીને આવીશ, તને દર્શન આપીને પછી દેહ ત્યાગ કરીશ. પછી જલારામ બાપા ગયા. એટલે બાપાના અંતિમ દિવસો આવ્યા એટલે કુટુંબને સેવકોને બધાને બોલાવીને કીધું હું વીરપુર જાઉં છું, હવે આ વખતે પાછો નહીં આવું, મેં જલારામને વચન આપી દીધું. ત્યારે ગામ લોકો બધા ભેગા થઈ અને બાપાને વિનંતી કરવા માંડ્યા કે આખી જિંદગી આપણે સાથે રહ્યા અને હવે અંત સમયે અમને આવા નોંધાળા મૂકીને તમે જતા રહ્યો એ બરાબર અમને નથી લાગતું, પણ બાપા કે મેં વચન આપ્યું છે એટલે મારે જવું જ પડે. અને એ સમયે ગામ લોકો બહુ માંડ્યા કોસવા, ત્યારે બાપાએ કીધું કે આ ગામને હું આશીર્વાદ આપું છું કે આ ગામની અંદર આ ભૂમિ ઉપર જેનું મૃત્યુ થશે એને મોક્ષ મળશે. એ છેલ્લો આશીર્વાદ આપી અને અહીંથી રવાના થઈ ગયા. અને ત્યાં વીરપુરની અંદર બજારની અંદર ગુરુદેવને આવતા જોઈ અને જલારામ બાપા બેઠા હતા પરસાળમાં, એના રૂવાડા ઊભા થઈ ગયા કે મને ખબર આપ્યા વગર આ રીતે ગુરુદેવ આવ્યા એટલે નક્કી એના અંતિમ દિવસો આવ્યો હોય તો જ આવે. એક રાત રોકાણા, સવારમાં કીધું કે જલારામ લાવ શ્રીફળ. જલારામ બાપાએ શ્રીફળ આપ્યું, ઓઠી વાળીને બેસી ગયા અને હાથમાં શ્રીફળ લઈ અને ઓમનો નાદ કરી અને એમને ત્યાગ કર્યો.